ગરમીમાં કઈ જ બનાવવાનું મન ના થાય ને તો ઝટપટ રેસીપી લઈને આવી છું, ખારી ભાત, જે બધાને ખૂબ જ પસંદ આવશે અને સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું, જેથી આંગળા ચાટતા રહી જશે ઘરના બધા સદસ્ય. સૌથી પહેલાં આપણે લેવાના છે 1 કપ બાસમતી ચોખા, પણ તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. એને તમારે 15-20 મિનિટ જેટલું પલાળીને રાખવાનું છે, તો સાઈડ ઉપર રાખીએ. હવે મસાલો તૈયાર કરવાનો છે, તો એક કઢાઈની અંદર 1 ચમચી તેલ મૂકી 2 ચમચી સૂકા લીલા ધાણા, 3-4 લવિંગ, 4-5 મરી, 2 નાના ટુકડા તજના, 1 ચમચી ખસખસ, 1 ચમચી જીરું, 1 ચમચી મોટી સફેદ તલ, 1 મોટી ચમચી કોપરાનું છીણ અને 2 બાદિયા અને 2 ઈલાયચી લીધી છે. ઘરમાં જે પણ મસાલા હોય આમાં ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે એને બધું ધીમી ગેસ રાખીને 3-4 મિનિટ જેવું શેકાવા દેવાનું છે. સરસ મસાલામાંથી સુગંધ આવવા માંડે એટલે સમજી લેવું કે તમારો મસાલો જે છે તે એકદમ સરખી રીતે શેકાઈ ગયો છે. હવે શેકાઈ જાય, થોડુંક ઠંડુ પડે પછી તમારે એક બ્લેન્ડર જારની અંદર તમારે લઈ લેવાનો છે બધો મસાલો. તો અહીંયા આગળ હું બધો મસાલો બ્લેન્ડરમાં લઈ લઈશ અને તમારે એને એકદમ સરખી રીતે ક્રશ કરવાનું છે. તો આ રીતે એકદમ સરસ આ દરદરું ક્રશ થઈ ગયું છે, મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે એક મોટું કડાઈ આપણે લઈ લેવાનું છે, એની અંદર આપણે 3 ચમચી ઘી ઉમેરવાનું છે. તમે આ ભાત કુકરમાં પણ બનાવી શકો છો, ટ્રેડિશનલી આ રીતે છૂટ્ટો બનાવવામાં આવે છે. તો 1 ચમચીની અંદર રાઈ ઉમેરવાની છે ઘી ગરમ થઈ જાય પછી, 1/2 ચમચી અહીંયા આગળ આપણે જીરું ઉમેર્યું છે, અહીંયા આગળ ચપટી હિંગ ઉમેરી દઈશું, ત્યાર પછી 2 સૂકા લાલ મરચાં ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે રઈ જીરું શેકાઈ ગયા છે, તો આપણે અહીંયા આગળ 1 કપ જેટલી ઝીની સમારે ડુંગળી ઉમેરવાની છે. અને ડુંગળીને આપણે બહુ સોફ્ટ નથી કરવાની, થોડી અધકચરી કચાશ રહે એ રીતે શેકવાની છે. બધું અહીંયા આગળ મિક્સ થઈ ગયું છે, તો અહીંયા આગળ અધકચરી ડુંગળી શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો. તો ચાલો અહીંયા આગળ હવે આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે, જે 1 ચમચી ઉમેરી છે. જો લસણ ના ખાતા સ્કીપ કરી શકો છો. 2 લીલા મરચા રીતે થોડાક લાંબી સાઇઝમાં સમારી અને ઉમેર્યા છે. બધું હવે મિક્સ કરી લઈએ એટલે આદુ અને લસણની જે પેસ્ટ છે તે એકદમ સરખી રીતે શેકાઈ જાય. હવે આ શેકાઈ ગયું છે, તો હવે આપણે લેવાના છે 2 મીડિયમ સાઇઝના બટાકા. 1 કપ લીધા છે, તો આ રીતે પાણી કાઢી લીધું છે, ધોઈ લીધા હતા અને એને બસ હવે આ રીતે મિક્સ કરવાનું છે. બટાકાને થોડાક આપણે અધકચરા શેકાવા દઈશું પહેલાં. તો બધું આ બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે, તો અહીંયા આગળ 1/2 ચમચી હળદર ઉમેરવાની છે, 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું દીધું છે. હવે જે મસાલો પ્રિપેર કરીને રાખેલો હતો તે બધો જ આની અંદર ઉમેરી દેવાનો છે અને બધું સરખી રીતે મિક્સ કરવાનું છે, જેથી જે ડુંગળી અને બટાકા છે એની અંદર એકદમ સરખી રીતે મસાલો જે છે એકદમ કોટિંગ થશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે ચોખા છે એને ધોઈ લેવાના છે, પાણી કાઢી લીધું છે અને બધા ચોખા આની અંદર ઉમેરી દેવાના છે. તો અહીંયા આગળ હું બધા જે ચોખા છે તે ધોઈ પાણી કાઢી અને ઉમેરી દઈશ. હવે બધું સરખી રીતે પાછું મિક્સ કરી લેવાનું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે ઉમેરવાનું છે પાણી. તો પાણી આપણે માપસર ઉમેરવાનું છે જેથી આપણો ભાત એકદમ પરફેક્ટ બને. તો તમે 1 કપ ચોખા લીધા હતા તો તમારે આ રીતે 2 કપ પાણી ઉમેરવાનું છે અને ઉપર થોડુંક વધારે પાણી ઉમેરવાનું છે, એટલે 2.5 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. બધું અહીંયા આગળ સરખી રીતે મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો. હવે મીઠું 1 ચમચી એડ કરી દેવાનું છે અને 1 ચમચી લીંબુનો રસ ઉમેરવાનું છે, જેથી આપણો જે ભાત છે દાણો એકદમ છૂટો છૂટો થશે. બધું હવે સરખી રીતે મિક્સ કરી લીધું છે, ઢાંકીને 15 મિનિટ જેવું થવા દેવાનું છે. વચ્ચે આપણે 12 મિનિટ એને ખોલીશું. 12 મિનિટ જેવું થઈ ગયું છે, હવે આપણે ચેક કરી લઈશું. તો અહીંયા આગળ જે આપણો ભાતનો દાણો છે તો થોડી કચાશ છે, એટલે લગભગ 3 મિનિટમાં થઈ જશે. તો હવે 3 મિનિટ બાકી છે, તો લાસ્ટમાં તમને મેં કહ્યું હતું કે એક સ્પેશિયલ મસાલો ઉમેરવાના છે. મેં ઓલવેઝ આ મસાલો જ્યારે પણ મારી શાક કે કોઈ પણ સબ્જી કે કોઈ પણ પુલાવ થઈ જાય ત્યારે ઉમેરું છું. મારા ડબ્બામાં ઓલવેઝ હોય છે મેગી મસાલા, એ મેજિક, એનો ટેસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને હા, મારા બાળકોનો તો ફેવરેટ જ છે, જે બન્યો છે 10 મસાલાને એકદમ તસલ્લીથી ભૂનીને બનાવવામાં આવ્યો છે, એ સ્પેશિયલ ટેસ્ટ આપે છે. અને મારા બાળકોનો ફેવરેટ છે, જ્યારે પણ હું કોઈ પણ શાકમાં કે ગ્રેવીમાં કે દાળમાં કે કોઈ પણ આ રીતે ટેસ્ટી ભાતમાં નાખું છું તો મારા બાળકો તો એકદમ હોંશે હોંશે ખાય છે. તો તમારે જ્યારે પણ કોઈ પણ સબ્જી બની જાય એની 3 મિનિટ પહેલાં તમારે આ મસાલો ઉમેરવાનો છે. તો અહીંયા આગળ મેં તમે જોઈ શકો છો મેં લાસ્ટમાં ઉમેર્યો છે. બરાબર સરખી રીતે એને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આગળ એકદમ સરખી રીતે આ મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા આગળ પાણી નથી પણ થોડુંક કચાશ છે, એટલે આપણે આગળ 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. ઢાંકીને 3 મિનિટ જેવું આપણો થવા દેવાનું છે, એટલે 3 મિનિટમાં આપણો આ કચ્છી ભારી ભાત એકદમ છૂટો છૂટો દાનેદાર બનીને તૈયાર થઈ ગયો છે. અને સાથે તમારે એને રાયતા સાથે સર્વ કરવાનો છે. તો
એકદમ સુગંધીદાર આપણો કચ્છી ખારી ભાત બંને તૈયાર થઈ ગયો છે. ઉપરથી તમારે ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દેવાના છે એટલે તમારો ખારી ભાત તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે આપણે રાયતું બનાવીશું. એક કપ મોડું દહીં લીધું છે, એની અંદર આપણે 1/4 ટીસ્પૂન સંજર પાવડર, 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે, 1/2 ચમચી મીઠું એડ કરી અને સરખી રીતે તમારે ફેંટી લેવાનું છે એટલે એક સરખી રીતે બધું મિક્સ થઈ જાય. એકદમ સરસ અહીંયા આગળ મેં ફેંટી લીધું છે. તો હવે આપણે એક સ્પેશિયલ તડકો કરવાનો છે, એના માટે લાલ મરચું પાવડર 1/2 ચમચાની ઉપર ઉમેરવાનું છે. હવે એક તડકા પેનની અંદર તમારે 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાય ઉમેરવાની છે, રાય જેવી ફૂટે એટલે આગળ 1/4 ટીસ્પૂન જેટલું આપણે આદુની પેસ્ટ ઉમેરવાની છે, 1 લીલું મરચું ઝીણું સમારીને ઉમેરવાનું છે. મિક્સ કરી લઈશું અને થોડાક મીઠા લીમડાના પાન એડ કરી આપણો આ તડકો તૈયાર થઈ ગયો છે. તે લાલ મરચાંની ઉપર એડ કરવાનો છે અને હવે બધું તમારે એક સરખી રીતે મિક્સ કરવાનું છે. તો આપણું આ સ્પેશિયલ રાયતું પણ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સ્પેશિયલ રીતે બનાવ્યું છે, જે આપણા કચ્છી ખારી ભાત જોડે એકદમ ડિલિશિયસ લાગે છે. ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા એડ કરી અને મારું આ રાયતું પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો મારો આ કચ્છી ખારી ભાત અને રાયતું બનીને તૈયાર છે, સાથે તમારે પાપડ સાથે સર્વ કરવાનો છે. એકદમ ટેસ્ટી બન્યો છે. તો તમે પણ આ રેસિપીથી ચોક્કસથી બનાવજો, તમારો ખારી ભાત એકદમ ટેસ્ટી જ બનશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.